નમસ્તે. ધોરણ 8 વિષય અંગ્રેજી. આપણે યુનિટ ફર્સ્ટમાં એક્ટિવિટી 1 પૂરી કરી. પોયમ બહુ સરસ હતી. હવે આપણે લઈએ છીએ ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન બી. હવે એ પૂરી થઈ ગઈ એક્ટિવિટી 1માં, એ પૂરું કર્યું. હવે બી, હવે એમાં છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્નેસ. એમાં શું કહે છે? તો કે ટ્રી બનવા માગે છે. એનો સાચો જવાબ છે વોટ શુડ સ્વીમ ઇન ધ ચાઇલ્ડ. એ શું શું કરવા માગે છે? વેલને તરાવવા. યસ, સી વેલ્સ આવશે. પછી છે થર્ડ, બ્લેન્ક્સ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન. તો એ ક્યાં હતું? ગુડ, આન્સરમાં માઉન્ટેન આવશે. ધ ચાઇલ્ડ વેન્ટ ટુ બી એ બ્લેન્ક્સ ઇન ધ થર્ડ સ્ટેન્સ. એમાં શું કરવા માગે છે? માઉન્ટેનની રેન્જ બનવા માગે છે. પછી આવે છે વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ. આ તો તમારે નક્કી કરવાનું છે, પણ મેં અહીંયા જવાબ તમને આપ્યો છે સાયન્ટિસ્ટ બનવા માગે. હવે સિક્સ છે, એ પણ તમારે તમારી રીતે જ વિચારીને જવાબ દેવો પડશે. પણ સેવનનો જે છે એમાં શું છે? તો કે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, વાય, કલેક્ટ દેર આઈડિયાઝ. હવે આમાંથી તમારે કોઈ પણ એક વસ્તુ, ધ મૂન, ધ સ્ટાર, ધ સન અને ધ સ્કાય, એક વિશે બોલવાનું છે, ઇન શોર્ટ લખવાનું છે. તો અહીંયા મેં તમારા માટે ધ સ્ટાર વિશે લખ્યું છે. તો આઈ વુડ લાઇક ટુ બી ધ સ્ટાર સો ધેટ લાઇટ એટ નાઇટ, એ રાત્રે પણ ચમકે છે, બરાબર, એટલે એ રાત્રે લાઇટ આપે, આપણને ગમે. એના પછી આવે છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2ની અંદર શું છે? તો અ કી ટુ હેવન, એક સરસ મજાનો પ્લે છે, એક પાઠ છે. એની અંદર પ્લેમાં સીન ફર્સ્ટ બહુ સરસ છે, તમને ગમશે. તેનાલી રામનની સિરિયલ જોવો છો કે નહીં ટીવીમાં? આ એમાંનો જ એક ભાગ છે. શરૂઆતનું સીન શરૂ થાય છે, પહેલાં છે કિંગ્સ કોર્ટ. તેનાલી રમન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. દેર ઇઝ ધ સાઉન્ડ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ. ધ કિંગ વોક ઇન ધ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. જ્યારે રાજા આવે ને દરબારમાં, ત્યારે ઢોલ નગારા ને બધું વાગવા માંડે, અને એમાં ખાસ તો શરણાઈ અને ડ્રમ્સ, એટલે કે ઢોલને શરણાઈને વાગે, એટલે બધા સમજી જાય કે રાજા આવી ગયા છે. એટલે જેવા રાજા આવે એવા બધા શું થઈ ગયા? ઊભા થઈ ગયા. ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ, વેર આર યુ મિનિસ્ટર ટુડે, આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. રાજાએ તરત જ બધાને કીધું કે ભાઈ ગુડ મોર્નિંગ બધાને, અને બધા મારા મિનિસ્ટર ક્યાં ગયા? આ તો એક નવા રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવાની છે. કોર્ટિયર 2 સેઝ યોર મેજેસ્ટ્રી, અ ગ્રેટ સાધુ ઇન અવર કિંગડમ, ધીસ ડેઝ ધ મિનિસ્ટર આર ધેટ સાધુસ કેમ. આપણા બધા મિનિસ્ટર સાધુના કેમ્પમાં ગયા છે, અહીંયા આવ્યા જ સાધુ. ધ કિંગ સેઝ અ સાધુ, અ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. ડુ યુ નો સમથિંગ રમન? એટલે આ રાજાને તો કાંઈ ખબર નથી, એટલે એણે રમનને પૂછ્યું. રમન સેઝ યોર મેજેસ્ટ્રી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, હી કમ ફોર ધ હિમાલય, હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એસ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. સાધુ આવ્યા છે, મેં સાંભળ્યું છે, અને એ તો એવા પવિત્ર છે કે હોલી એસ એટલે રાખ, અને પવિત્ર રાખ અને ફ્રૂટ્સ એ હવામાંથી લઈ આવે છે. કોર્ટિયર 1 સેઝ એન્ડ દેર ઇઝ ધ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અહીંયા જે એણે તંબુ નાખ્યા જ નહીં, તો કેટલા માણસો રોજ જાય છે અને લાંબી લાઈનો લાગી છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથિસ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. આ બધું સાધુને આપે છે. શું આપે? તો કે સોનાના સિક્કા આપે, પછી અનાજ આપે, ફળ આપે, ફ્રૂટ આપે, એનિમલ આપે, ઘણું બધું આપે છે. કોર્ટિયર 2 સેઝ હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તમારી કોઈ પણ માંદગી હોય પૂજાથી દૂર કરી દે છે. બટ યુ નીડ પે હિમ બિગ સમ ફોર દેટ. પણ તમારે એના માટે શું કરવું પડશે? એને રૂપિયા આપવા પડશે. ધ કિંગ સેઝ ઇન્ટરેસ્ટિંગ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે તો આ સાધુ વિશે જાણવું પડશે. બટ યુ કેન ગો નાઉ, આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ ધ રમન ઓનલી. હવે તમે લોકો જાઓ, હું વાત કરીશ ફક્ત રમન સાથે, અને એ જે છે એ તમે લોકો અત્યારે જાઓ. અને કેના માટે વાત કરીશ? સાધુ માટે. ધ કટેન્સિયર્સ લીવ, એટલે કોટિયર જે છે ને એ બિચારા અહીંયાથી વયા ગયા. સાધુ માટેની ચર્ચા જે છે એ રમન સાથે હવે કોણ કરશે? યસ, રાજા કરશે. હવે શરૂઆત તો આ જ રીતે થઈ પાઠની. હવે આના પછી આપણે પછીનો આગળનો ભાગ આપણે જોશું બીજા વિડીયોમાં. પણ
એના પહેલાં હજી એક તમને વાત કરી દઉં. શું વાત કરી દઉં? તો કે પ્લે જે છે એ ખરેખર શરૂ થયું છે અને હવે એની અંદર કિંગ જેના પ્રશ્ન જે છે એ તરત જ હવે રમણને કહેશે.